મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે કેશોદ નગરપાલિકાના વેરા વધારા સામે કોંગ્રેસ પાર્ટી આવી મેદાનમાં કેશોદમાં કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોએ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી સાથે ત્રણ દિવસમાં વધારો પાછો ખેંચવામાં આવશે નહીં તો આંદોલનની આપી હતી ચીમકી કેશોદ નગરપાલિકા સત્તાધીશો દ્વારા મિલકત ધારકો પર વેરામાં 10% વધારો કરવામાં આવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે ત્યારે આજરોજ કેશોદ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને સભ્યો દ્વારા લેખિતમાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો છે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા અજીતસિંહ વેગડે રૂબરૂમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના વેપારીઓ શહેરીજનો આર્થિક સંક્રમણ ભોગી રહ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ રાહત આપવામાં આવી છે એના સંજોગમાં રાહત મળે એ જરૂરી છે કોરોના મહામારી કાબૂમાં લેવા માટે કેશોદ શહેરના વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા સાંકળ તોડવા પૂરતો સહકાર આપ્યો હતો પરિણામ સ્વરૂપે કેશોદ શહેરમાં કોરોના મહામારીને નાથી સાકવામાં સફળતા મળી છે કેશોદ શહેરમાં આવેલી તમામ વાણિજ્ય હેતુથી મિલકતોમાં 50% વેરામાં રાહત આપવામાં આવી તેવી માંગ કરી હતી કેશોદ શહેર કોંગ્રેસ દ્વારા લેખિતમાં કરવામાં આવેલી રજૂઆતના અંતે જણાવ્યું કે 3 દિવસમાં હકારાત્મક અભિગમ અપનાવીને વેરામાં ઘટાડો કરવામાં આવશે નહીં તો શહેરીજનોને સાથે રાખી ગાંધી ચીધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે સમગ્ર સૌરાષ્ટ્રમાં કેશોદ નગરપાલિકા દ્વારા સૌથી વધારે વેરાઓ વસૂલવામાં આવે છે ત્યારે કેશોદ શહેર કોંગ્રેસ મેદાનમાં ઉતરવા શહેરીજનો સાથે રહેશે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે દિનેશ મહેડા સ્પીડ ન્યૂઝ 17 કેશોદ હું સમીરભાઈ પાચાણી કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમારી સાથે કેશોદ કોંગ્રેસની સમગ્ર ટીમ કેશોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશ્વિનભાઈ કટારિયા આપણા વિરોધ પક્ષના નેતા અજીતભાઈ વેગડ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી તેમજ સમગ્ર કોંગ્રેસની ટીમ આજે જે કેશોદ શહેરમાં કોરોનાની આ મહાકાળમાં પણ જે 10% સુધીનો વેરો વધારવામાં આવ્યો છે તેના સંદર્ભે આજે અમે ચીફ ઓફિસર સાહેબને એક આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે કે આવતા દિવસોમાં જો આ 10% વેરો પરત કરવામાં નહીં આવે અને જે ગત વર્ષનો વેરો એ સંપૂર્ણ 2020-21નો વેરો જે સંપૂર્ણપણે માફ કરવામાં આવે કારણ કે અત્યારે જે શહેરની જનતા છે એ કોરોનાના હિસાબે આર્થિક સંક્રમણને કારણે દુવિધા અનુભવી રહી છે ત્યારે આજે નગરપાલિકામાં 30-30 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને દોબલે આપી છે ત્યારે તેમનું પરિણામ આજે શૂન્ય આવ્યું હોય એવું આજે નગરજનોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને 10%નો જે વેરો વધારવામાં આવ્યો છે તેના સંદર્ભે જો આ વેરો 3 દિવસમાં માફ કરવામાં નહીં આવે રદ કરવામાં નહીં આવે તો 3 દિવસ પછી અમે ઉપવાસ અને પ્રતિક ઉપવાસના કાર્યક્રમો પણ આપીશું સભાખંડને લઈને તમે તમારો શું વિરોધ છે સભાખંડમાં 2-3 દિવસ અગાઉ જ કેશોદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની મિટિંગ કેશોદ નગરપાલિકાના સભાખંડમાં થાય છે એવી વાત જાણવા મળી ત્યારે આજે અમે ચીફ ઓફિસર સાહેબને પણ રજૂઆત કરી છે કે જો આ સભાખંડમાં કોઈ પાર્ટીની સંગઠનની મિટિંગ ન થવી જોઈએ અથવા તો કોંગ્રેસ પક્ષને પણ સંગઠનની મિટિંગ કરવા દેવી જોઈએ